નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ પરમાર વિપુલ છે. હું રાધે કૃષ્ણ હાઈસ્કૂલમાં અંગ્રેજી વિષય ભણાવું છું. આજના લેક્ચરની અંદર આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ વિશે શીખીશું. ધ પ્રેઝન્ટ એટલે કે વર્તમાન, કન્ટિન્યુ એટલે કે ચાલુ, અને ટેન્સ એટલે કે કાળ. ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ, બરાબર. હવે ચાલુ વર્તમાન કાળ વિશે આપણે જોઈએ કે તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે. ઉપયોગ એટલે કે યુઝ. કોઈ ક્રિયા હાલમાં અથવા તો કે અત્યારે શરૂ હોય તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. કોઈ ક્રિયા હાલના સમયે શરૂ હોય, કે હું અત્યારે ભણાવું છું તો મારી આ ભણાવવાની ક્રિયા છે તે હાલમાં શરૂ છે, એટલા માટે ચાલુ વર્તમાન કાળની અંદર તે લખવામાં આવે છે. અથવા તો તમે અત્યારે સાંભળો છો, એટલા માટે તે સાંભળવાની ક્રિયા છે તે ચાલુ છે, એટલા માટે ચાલુ વર્તમાન કાળની અંદર લખવામાં આવે છે. અથવા તો તમે અત્યારે લખી રહ્યા છો તો તે જે લખવાની ક્રિયા છે તે ચાલુ છે, એટલા માટે તે ક્રિયાને ચાલુ વર્તમાન કાળની અંદર લખવામાં આવે છે. એટલે કે હાલમાં અત્યારે જે તમારી ક્રિયા ચાલુ હોય તે ક્રિયા દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો છે. હવે તેના ઓળખ માટેના શબ્દ જોઈ લઈએ. આઈડેન્ટિફાય વર્ડ્સ, ઓળખ માટેના શબ્દ, બરાબર. તો ઓળખ માટેના શબ્દમાં છે નાવ. નાવ એટલે કે અત્યારે જે હાલના સમયમાં જે ક્રિયા શરૂ હોય તે દર્શાવવા માટે નાવનો ઉપયોગ કરવામાં આવે છે. રૂલ્સ, ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદનો આઈએનજી વાળું રૂપ મૂકવામાં આવે છે. જે મૂળ ક્રિયાપદ હોય છે તેને આઈએનજી લગાડવામાં આવે છે. બીજો નિયમ કે ચાલુ વર્તમાન કાળમાં એમ, ઇઝ, આ જેવા સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. કે આઈ સાથે આવશે એમ, વી, યુ, ધે અને બહુવચન નામ છે તો એની સાથે આવશે આર, હી, સી, ઇટ કે એકવચન નામ છે તો એની સાથે ઇઝ સહાયકારક ક્રિયાપદ મૂકવામાં આવશે. હવે આઈએનજી લગાડવાના નિયમો જોઈ લઈએ, બરાબર. કે આપણે જે આઈએનજી લગાડવી છે તે લગાડવાના નિયમો, બરાબર. કે ક્રિયાપદ પછી કે કયો અક્ષર હોય તો તેને દૂર કરો, અને કયો અક્ષર હોય તો તેને ડબલ કરો, તે આપણે જોઈ લઈએ. જો ક્રિયાપદના અંતે ઈ આવેલો હોય તો તેને દૂર કરી આઈએનજી લગાડવું, બરાબર. જો ક્રિયાપદ હોય અને તેના અંતે ઈ આવેલો હોય તો તેને આપણે દૂર કરી દેવાનો છે, અને આઈએનજી પ્રત્યય લગાડવાનો છે, બરાબર. એટલે કે વર્તમાન પુરુષાર્થ બની જશે. એક ઉદાહરણ જોઈએ તો રાઈટ, બરાબર. કે એના અંતે ઈ આવેલો છે, ઈ આવેલો છે એટલા માટે આપણે ઈને દૂર કરી નાખ્યું, કેમ કે નિયમ છે એટલા માટે. દૂર કરીને પછી આઈએનજી પ્રત્યય લગાડી દઈશું, એટલે થઈ ગયો રાઈટિંગ, વર્તમાન પુરુષાર્થ. એના પછીનો નિયમ જોઈએ તો જો ક્રિયાપદને અંતે વ્યંજન આવેલ હોય અને તેની પહેલા એક સ્વર હોય તો વ્યંજન બેવડાવો, બરાબર. કે ક્રિયાપદની અંતે ગમે તે વ્યંજન આવેલો, જે પાંચ સ્વર છે તેની સિવાય, બરાબર. જે 21 વ્યંજન છે એમાંનો ગમે એક અક્ષર જે ક્રિયાપદ છે તેને અંતે આવેલો હોય અને જે એની પહેલા સ્વર આવેલો હોય, જે પાંચ આપણે સ્વર છે તેમાંનો એક આવેલો હોય તો માત્ર એક જ છે, તો જે છેલ્લો વ્યંજન છે એને આપણે બેવડાવી નાખવાનો છે, એટલે કે ડબલ અક્ષર તે લખવાનો છે. ઉદાહરણ આપણે જોઈએ તો સી, તો સી ની અંદર ટી આવેલો છે અને ટી છે એ વ્યંજન છે અને એની પહેલા આઈ આવેલો છે, આઈ જે સ્વર છે, એટલા માટે આપણે આ નિયમ લાગુ પડે છે કે વ્યંજન સ્વર, તો છેલ્લા અક્ષર ને શું કરવાનું છે આપણે કે બેવડાવી નાખવાનો છે, એટલા માટે ટી ને આપણે બેવડાવી નાખશું, એટલે કે બે વખત લખશું, બરાબર. એટલે કે અક્ષર બે વખત લખી નાખવાનું, એટલે કે ટી ને આપણે બે વખત લખ્યો અને પછી આઈએનજી લગાડી દેવો, એટલે આપણે આઈએનજી લગાડ્યું એટલે વર્તમાન પુરુષાર્થ બની ગયું, અથવા કે આઈએનજી વાળું રૂપ બની ગયું. સિટિંગ પછી કે સ્વિમ, બરાબર. તો સ્વિમ ના અંતે એમ આવેલો છે, એમ જે વ્યંજન છે ને એની પહેલા આ આવેલો છે, આ સ્વર છે, એટલા માટે આ નિયમ આપણે લાગુ પડે છે કે અંતે વ્યંજન છે એની પહેલા એક સ્વર છે, એટલા માટે જે લોક છે તેને આપણે બેવડી નાખવાનો છે, એટલા માટે એમ છે એને આપણે હવે બેવડી નાખ્યું, તો આ એમ ને બેવડાવી અને ક્રિયાપદ નો આઈએનજી વાળું રૂપ લગાડ્યું એટલે થઈ ગયો સ્વિમ, બરાબર. નિયમ નંબર 6, જો ક્રિયાપદ ને અંતે વ્યંજન હોય અને તેની પહેલા બે સ્વર હોય તો માત્ર આઈએનજી લગાડવું, બરાબર. કે ક્રિયાપદ ની અંતે ગમે તે વ્યંજન આવેલો હોય અને
તેની પહેલા બે સ્વર હોય તો માત્ર આપણે ing લગાડવાનો છે બરાબર ઉદાહરણ જોઈએ તો એક રેડ બરાબર તો કે રેડ ના અંતે d આવેલો છે એટલે d સેરી 21 વ્યંજનમાંનો એક છે એટલે કે રીતે અંતે વ્યંજન આવેલું છે એની પહેલા a અને e જે સ્વર છે એટલા માટે કે બે સ્વર આવી ગયા કે અંતે વ્યંજન અને એની પહેલા બે સ્વર છે એટલા માટે આપણો આ નિયમ લાગુ પડે છે એટલા માટે આપણે ક્રિયાપદને માત્ર ing લગાડશું એટલે વર્તમાન કૃદંતનું રૂપ બની જશે એટલે થઈ ગયો રીડ નું થઈ ગયો રીડિંગ એના પછીનો નિયમ જોઈએ તો d નંબરનો જો ક્રિયાપદને અંતે w અથવા તો y હોય તો માત્ર ing લગાડો બરાબર કે ક્રિયાપદને અંતે w હોય અથવા કે y હોય તો આપણે માત્ર ing લગાડવાનો છે કે y ની પહેલા સ્વર છે અથવા કે વ્યંજન છે તેવું કાઈ જોવાનું નથી માત્ર આપણે ing લગાડી દેવાનો છે જોઈએ તો ઉદાહરણ ડ્રો તો કે ડ્રો ને અંતે w આવેલું છે બરાબર તો w આવેલું છે એટલે માટે માત્ર આપણે ing લગાડી દઈશું એટલે એક એક વર્તમાન કૃદંતનું રૂપ બની જશે એટલે કે ડ્રો નું થઈ ગયું ડ્રોઈંગ પછી પ્લે તો કે પ્લે ને અંતે y આવેલો છે એટલે માટે માત્ર ing લગાડી દઈશું તો પ્લે નું થઈ ગયું પ્લેઈંગ પછી કેરી તો કેરી માં અંતે y આવેલો છે અને y ની પહેલા વ્યંજન છે એટલે માટે માત્ર આપણે ing લગાડી દઈશું જો કે આપણે વ્યંજન અને સ્વર કાઈ જોવાનો નથી જો તમને w હોય તો y દેખાય તો માત્ર ing લગાડી દેવાનો છે સર્વનામ કોષ્ટકની અંદર m is અને r નો ઉપયોગ બરાબર કે જે m is r જેવા સહાયકારક ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળની અંદર આપણે વાપરવામાં આવે છે તો આ તેનો સર્વનામ કોષ્ટકની અંદર આપણે ઉપયોગ જોઈ લઈએ તો આમાં એકવચન અને બહુવચન સિંગ્યુલર અને પ્લુરલમાં ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન પહેલો પુરુષ બીજો પુરુષ ને ત્રીજો પુરુષ માં એમાં આઈ સાથે આવશે એમ વી સાથે આવશે આર યુ સાથે આવશે આર હી સી ઇટ અને એક પર્સન નામ એટલે કે સિંગ્યુલર નામ સાથે આવશે ઇઝ અને ધે અને બહુવચન નામ સાથે આર મૂકવામાં આવે છે જો વાક્યની અંદર આમાંથી સર્વનામમાંથી ગમે તે કરતા આપેલો હોય તો તેને હારે કયું સહાયકારક ક્રિયાપદ મૂકવું બરાબર તે આ સર્વનામ કોષ્ટક પ્રમાણે તમારે મૂકવાનું છે એફિર્મેટિવ સેન્ટેન્સીસ હકાર વાક્યો બરાબર હવે સ્ટ્રક્ચર જોઈએ એટલે કે વાક્ય રચના જોઈએ ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના બરાબર પણ કઈ કે હકાર કે હકાર વાક્ય રચનામાં પહેલા સૌ પ્રથમ મૂકવામાં આવશે કરતા કરતા મૂકા જાય પછી કે એમ ઇઝ આર જેવા સહાયકારક ક્રિયાપદ મૂકવામાં આવશે પછી ક્રિયાપદનો આઈએનજી વાળો રૂપ પછી આવશે કર્મ અને પછી મૂકવામાં આવશે અહીંયા શબ્દ આ ચાલુ વર્તમાન કાળની હકાર વાક્ય રચના છે જો હકાર વાક્ય હોય તો તેના આ વાક્યના પ્રમાણે આપણે વાક્યને બનાવવાનો છે એક વાક્ય બનાવી તો કે તેણી અત્યારે પાણી પી રહી છે તો તેણીને પાણી પીવાની ક્રિયા ચાલુ છે એમ કહે છે વાક્યમાં બરાબર કે અત્યારે પી રહી છે બરાબર કે ક્રિયા તેને ચાલુ છે એટલા માટે ચાલુ વર્તમાન કાળની અંદર આ વાક્યને લખવામાં આવે છે તો હકાર વાક્ય છે એટલા માટે હકાર વાક્ય રચના પ્રમાણે આપણે ઇંગ્લિશની અંદર વાક્ય બનાવીએ તો સૌપ્રથમ કે મૂકવામાં આવશે કરતા તો અહીંયા તેણી કરતા છે એટલા માટે આપણે મૂકી દેજો સી બરાબર કે તેણી એને ઇંગ્લિશમાં કહેવામાં આવશે સી કરતા મૂકાય જાય પછી કે એમ ઇઝ કે આર જે સહાયકારક ક્રિયાપદ છે તેમાંથી મૂકવાનો છે પણ સી કરતા સાથે ઇઝ આવે છે એટલા માટે ઇઝ મૂકીશું આપણે જે સર્વનામ કોષ્ટકનો જે નિયમ છે તેના પ્રમાણે કે આઈ સાથે આવે એમ વી સાથે આર યુ સાથે આર બે ને બહુવચન નામ સાથે આર આવે છે અને હી સી ઇટ અને એકવચન નામ સાથે ઇઝ મૂકવામાં આવે છે એટલા માટે આપણે સી સાથે અહીંયા ઇઝ મૂક્યો પછી ક્રિયાપદનો અહીં જે વાળો રૂપ મૂકી દેવાનો છે તો અહીંયા પીવાની જે ક્રિયા થઈ છે એટલે કે પીવાની ક્રિયા થઈ છે અને એને ઇંગ્લિશમાં કહેવાય છે ડ્રિંક એટલા માટે આપણે મૂકી દીધું અહીંયા ડ્રિંકિંગ કે ડ્રિંક જે પહેલી છે તેને ક્રિયા પછી તેને આપણે ing લગાડી દીધું જે ing લગાડવાના નિયમ છે તેને અનુરૂપ પછી આપણે કર્મ મૂકવાનું કીધું છે પીવે છે પણ હું પીવે છે પાણી એટલા માટે પાણી થઈ ગયો કર્મ તો પાણીને કહેવામાં આવશે વોટર એટલા માટે આપણે લખી નાખ્યું અહીંયા વોટર પછી કેન્યા શબ્દ મૂકવાનો કીધો છે તો અહીંયા શબ્દમાં થઈ ગયો અત્યારે બરાબર અગર સ્વર્ટ અથવા કે ઓળખ માટેનો શબ્દ બરાબર એટલે લખી નાખ્યું અત્યારે એટલે કે નામ બરાબર કે સી ઇઝ અ ડ્રિંકિંગ વોટર નામ કે તેણી અત્યારે પાણી પી રહી છે કે તેની પાણી પીવાની ક્રિયા અત્યારે ચાલુ છે બીજું ઉદાહરણ જોઈએ તો
તે અત્યારે મોટર લાવી રહ્યો છે કે તેને મોટર લાવવાની જે ક્રિયા છે તે જે ચાલુ છે એટલા માટે આ વાક્યને પણ ચાલુ વર્તમાન કાળની અંદર લખવામાં આવ્યું છે અંગ્રેજીની અંદર આપણે જોઈએ તો કે તે થઈ ગયો કરતા અત્યારે થઈ ગયો અધર્સ વર્ડ મોટર થઈ ગયો કર્મ અને લાવવાની થઈ ગઈ ક્રિયા એટલે થઈ ગયો વર્બ અને રહ્યો છે બરાબર એટલે થઈ ગયો ચાલુ વર્તમાન કાળ તો હવે વાક્યસ્થા પ્રમાણે આપણે વાક્યને બનાવી દો સૌપ્રથમ આપણે કર્તા મૂકવાનો કીધો તો કર્તા તરીકે આયા તે છે એટલા માટે આપણે લઈ લીધું હે તેનો હે ઇંગ્લિશ થાય એટલા માટે પછી એમ ઇઝ કે આ બરાબર ત્રણ સહાયકારક ક્રિયાપદ છે તેમાંથી ગમે તે એક સહાયકારક ક્રિયાપદ મૂકવાનો છે તો એ સાથે ઇઝ આવે છે એટલા માટે આપણે મૂકી દીધો એ પછી એક ક્રિયાપદનો આઈ જે વાળું રૂપ મૂકવાનો છે તો અહીંયા લાવવું થઈ ગયું ક્રિયાપદ બરાબર તો કે આપણે લખ્યું અહીંયા બ્રિંગ બરાબર બ્રિંગ ક્રિયાલિંગ છે અહીંયા આઈએનજી લગાડેલો નથી હવે આપણે આઈએનજી લગાડતો નથી જાહે બ્રિંગિંગ પછી લખવાનો છે કર્મ એટલે લખી નાખ્યો અકાર બરાબર લાવે છે શું લાવે છે મોટર એટલા માટે મોટર થઈ ગયો કર્મ એટલા માટે આપણે લખી નાખ્યો અકાર અને પછી કીધું છે અહીંયા શબ્દ લખવાનો તો અહીંયા શબ્દમાં થઈ ગયો નામ એટલે કે અત્યારે તો હી ઇઝ અ બ્રિંગિંગ અકાર નામ કે તે અત્યારે મોટર લાવી રહ્યો છે આપણે હકાર જો વાક્ય હોય તો તેને હકાર વાક્ય રચના પ્રમાણે જ વાક્યને આપણે બનાવવાનો છે હકાર વાક્ય જોયા પછી હવે નકાર વાક્ય એટલે કે નેગેટિવ સેન્ટેન્સીસ એમાં જો એક અક્ષર એટલે કે નકાર વાક્ય રચના તો કર્તા વત્તા એમ ઇઝ આર વત્તા નોન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા એના શબ્દ આ છે ચાલુ વર્તમાન કાળની નકાર વાક્ય રચના એના પ્રમાણે આપણે જે નકાર વાક્યો છે તેને બનાવવાના છે તો ઉદાહરણ જોઈએ તો કે હું અત્યારે સફરજન ખાઈ રહ્યો નથી બરાબર એટલે કે સફરજન ખાવાની ક્રિયા અત્યારે ચાલુ નથી એમ કીધું છે એટલા માટે આ વાક્ય ચાલુ વર્તમાન કાળની અંદર લખવામાં આવે છે બરાબર નથી એમ કીધું એટલે કે આ વાક્ય નકાર છે અકાર નથી એટલે નકાર વાક્ય રચના પ્રમાણે આપણે વાક્યને બનાવશું તો સૌપ્રથમ વાક્ય રચના પ્રમાણે આપણે વાક્યને બનાવવાનું છે તો સૌપ્રથમ આપણે કર્તા મૂકવાનો કીધું છે તો હું અહીંયા કર્તા છે અત્યારે અહીંયા શબ્દો છે સફરજન છે કર્મ છે ખાય છે ખાવાની ક્રિયા છે રહ્યો નથી બરાબર ચાલુ વર્તમાન કાળ નકાર વાક્ય રચના દર્શાવે છે તો કે નકાર વાક્ય દર્શાવે છે તો સૌપ્રથમ ઉપર કીધું કરતા કરતામાં હું છે એટલે ઇંગ્લિશમાં કહેવાય આઈ પછી મૂકવાનું કીધું છે એમ ઇઝ કે આ ત્રણ જે સહાયકારક ક્રિયાપદ છે તેમાંથી ગમે તે એક સહાયકારક ક્રિયાપદ મૂકવાનો છે તો સર્વનામ કોષ્ટક પ્રમાણે આઈ સાથે એમ આવે છે એટલા માટે આપણે મૂકી દીધું એમ પછી કીધું છે ફરજિયાત નકાર વાક્ય બનાવવા માટે મૂકી દેવાનું છે આપણે નોટ એટલે મૂકી દીધું નોટ નોટ મૂકાઈ જાય પછી ક્રિયાપદનો આઈએનજી વાળું રૂપ મૂકવાનો છે તો અહીંયા ખાવાની ક્રિયા થઈ ખાવું એટલે થાય એટ બરાબર અને એટલા માટે આપણે લગાડી દીધું ક્રિયાપદને આઈએનજી થઈ ગયો એટિંગ બરાબર કે આપણે નિયમ છે કે જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને વ્યંજનની પહેલા બે સ્વર હોય તો માત્ર આઈએનજી પ્રત્યય લગાડવામાં આવે છે એટલા માટે થઈ ગયો એટિંગ અને પછી કે ક્રિયાપદનો આઈએનજી વાળું રૂપ મૂકાય પછી મૂકવાનું છે કર્મ તો કર્મ તરીકે આપેલું છે અહીંયા સફરજન એટલા માટે આપણે મૂકી દીધું એન એફ પર અને પછી કીધું છે અહીંયા શબ્દ લખવાનો કહીને શબ્દ આવ્યો છે અત્યારે એટલે કે નાવ એટલે આપણે મૂકી દીધું અહીંયા નાવ કે આઈ એમ નોટ ઈટિંગ એન એપલ નાવ કે હું અત્યારે સફરજન ખાઈ રહ્યો નથી હવે બીજું ઉદાહરણ જોઈએ કે જયેશ અત્યારે ક્રિકેટ રમી રહ્યો નથી કે જયેશ છે અત્યારે એને ક્રિકેટ રમવાની ક્રિયા સાધુ નથી તો આમાં જયેશ કરતા થઈ ગયો અત્યારે થઈ ગયો અહીંયા શબ્દ ક્રિકેટ થઈ ગયું કર્મ રમવાની ક્રિયા થઈને રહ્યો નથી એ સાધુ વર્તમાન કાળ દર્શાવે છે અને નથી એટલે કે નકાર વાક્ય તો વાક્ય રચના પ્રમાણે આપણે વાક્યને બનાવીએ તો સૌપ્રથમ આપણે કર્તા મૂકવાની કીધું છે તો અહીંયા કર્તા તરીકે આપેલું છે જે એટલા માટે આપણે લખી નાખીએ જે દેશ નો જે બરાબર એનું નામ ના કઈ ફેરફાર થાય નહીં પછી કીધું છે એમ ઇઝ કે આ ત્રણ જે સહાયકારક ક્રિયાપદ છે તેમાંથી એક ગમે તે સહાયકારક ક્રિયાપદ મૂકવાનો છે અને જયેશ એક પુરુષનું નામ છે એટલા માટે એની સાથે આવશે ઇઝ એટલે મૂકી દીધું આપણે ઇઝ મૂક્યા પછી ફરજિયાત મૂકી દેવાનું છે વાક્યને નકાર બનાવવા માટે નોટ એટલે મૂકી દીધું આપણે નોટ પછી એ ક્રિયાપદો આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે તો અહીંયા રમવાની ક્રિયા છે એટલે લખી નાખ્યું રમવું એટલે કે પ્લે લખી નાખ્યું આપણે પ્લે અહીંયા નિયમ આવે છે કે ક્રિયાપદની અંતે વાય હોય તો માત્ર આઈએનજી લગાડી દેવાનો છે એટલે આપણે આઈએનજી લગાડી દીધું એટલે થઈ ગયો પ્લે
પછી કીધું છે કર્મ મૂકવાનું રમે છે પણ હું રમતો નથી રમતો નથી તો કે ક્રિકેટ ક્રિકેટ થઈ ગયું કર્મ એટલે લખી નાખ્યો ક્રિકેટ એટલે આપણે લખી નાખ્યું અહીંયા ક્રિકેટ અને પછી કીધું છે અહીંયા શબ્દ લખવાનો તો અહીંયા શબ્દમાં આવ્યો છે અત્યારે અત્યારે એટલે કે નાવ બરાબર આ નકાર વાક્ય પ્રમાણે આપણે નકાર વાક્યો બનાવ્યા છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ પ્રશ્નાર્થ વાક્યો સ્ટ્રક્ચર જોઈએ કે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ તો સૌપ્રથમ સહાયકારક ક્રિયાપદ મૂકવામાં આવે છે તો સહાયકારક ક્રિયાપદ છે એમ ઇઝ આર પછી મૂકવામાં આવશે કરતા પછી ક્રિયાપદનો આઈ જી વાળો રૂપ પછી કર્મ પછી અન્ય શબ્દ છેલ્લે મૂકવામાં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આ સાલુ વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના છે હવે તેના પ્રમાણે આપણે વાક્ય બનાવીએ કે શું તે અત્યારે અંગ્રેજી બોલી રહ્યો છે બરાબર આપણે પ્રશ્ન પૂછ્યું છે કે શું તે હાલમાં અત્યારે અંગ્રેજી બોલી રહ્યો છે તેને અંગ્રેજી બોલવાની ક્રિયા ચાલુ છે બરાબર તો પ્રશ્ન પૂછ્યો છે એટલા માટે આ પ્રશ્નાર્થ વાક્ય રચનાને અનુરૂપ આપણે વાક્યને બનાવશું તો સૌપ્રથમ મૂકવામાં આવશે એમ ઇઝ કે આર બરાબર તો આપણે એમ મૂકવું છે એમ ઇઝ કે આર પણ આપણને ખબર નથી કે એમ મૂકવું ઇઝ મૂકવું કે આર એમને ખબર પડે નહીં તો એના પછી વાક્ય રચનામાં જોઈએ કે હું મૂકવાનું કીધું છે કરતા મૂકવાનું કીધું છે તો અહીંયા કરતા તરીકે તે કરું છે એનું ઇંગ્લિશ થાય છે હી એટલે આપણે એમ મૂક્યો હી હી મૂક્યો એટલે તરત જ આપણને ખબર પડી કે કરતા તરીકે ઇઝ આવશે કેમ કે જે સર્વનામ કોષ્ટક છે તેના પ્રમાણે એ સી એટ કે એકવચન નામ સાથે ઇઝ મૂકવામાં આવે છે એટલે અહીં આપેલું છે એ એટલા માટે ઇઝ સાથે ઇઝ મૂકવામાં આવે છે એટલા માટે આપણે અહીંયા ઇઝ મૂક્યો છે આ કરતા પ્રમાણે આપણે અહીંયા સહાયકારક ક્રિયાપદ મૂક્યો છે હંમેશા યાદ રાખવાનું કે કયો કર્તા છે એના પ્રમાણે ચાહે સહાયકારક ક્રિયાપદ મૂકવાનો છે જો અહીંયા કર્તા તરીકે આ વર્ક તો અહીં મૂકવામાં ઇઝાર એમ અહીં જો વી વર્ક તો અહીંયા ઇઝાર આ બરાબર એ જે કર્તા છે એના પ્રમાણે આપણે સહાયકારક ક્રિયાપદ મૂકવાનો છે પછી આપણે કીધું છે કર્તા મૂકે છે પછી કે ક્રિયાપદ નો આઈજી વાળો રૂપ મૂકવાનો છે તો અહીંયા થઈ ગઈ ક્રિયા બોલવાની જે બોલવાની ક્રિયા છે તો બોલવું એટલે કે સ્પીક એટલે આપણે લખી નાખ્યું અહીંયા સ્પીક અને એને લગાડી દીધું ક્રિયાપદ નો આઈજી વાળો રૂપ કેમ કે અહીંયા નેમ લાવવું પડે છે કે ક્રિયાપદ ની અંતે વ્યંજન છે અને એની પહેલા બે સ્વર છે એટલા માટે માત્ર આઈજી પ્રત્યે લાગશે એટલે થઈ ગયો સ્પીકિંગ ક્રિયાપદ નો આઈજી વાળો રૂપ આપણે મૂકી દીધું પછી મૂકવાનું છે કર્મ તો કર્મ તરીકે થઈ ગયો કે બોલી બોલે બોલી રહ્યો છે અંગ્રેજી બરાબર તો એમાં કયો અંગ્રેજી તો અંગ્રેજી થઈ ગયું કર્મ એટલા માટે આપણે લખી નાખ્યું અહીંયા ઇંગ્લિશ પછી લખવાનું છે અહીંયા શબ્દ તો અહીંયા શબ્દ તરીકે અહીં આપેલો છે અત્યારે અત્યારે એટલે કે નાવ એટલે આપણે મૂકી દીધું અહીંયા નાવ ઇઝ હી સ્પીકિંગ ઇંગ્લિશ નાવ કે શું તે અત્યારે અંગ્રેજી બોલી રહ્યો છે હવે આપણે ટૂંકમાં જવાબ આપીએ આ આપણે લાંબો જવાબ પણ આપીએ છીએ કે હા તે અત્યારે અંગ્રેજી બોલી રહ્યો છે પણ આ ટૂંકમાં પણ જવાબ આપીએ છીએ જવાબ દઈએ તો પેલા મૂકી દેવાનું છે ના એટલે કે નો પછી મૂકી દેવાનું છે કરતા પછી પાછું સહાયકારક ક્રિયાપદ અને પછી નકાર માટે નોટ મૂકી દેવાનો છે કે નો હી ઇઝ આગળના લેક્ચરની અંદર આપણે એક નવો ટોપિક શીખીશું